નમસ્કાર મિત્રો, હું હર્ષલ માંગર. આ માધ્યમ દ્વારા આપણે અવારનવાર મળતા રહીશું. તમારા કોઈ સજેશન્સ હોય કે કોઈ વિષય હોય કે મને કોઈ ગમતા વિષય હોય, આપણે ચર્ચા કરતા રહીશું. આજે એક નવીન વિષય લઈને આવ્યા છે, એ છે મારી ઉંમરના કે મારાથી થોડાક નાના કે મારાથી થોડાક મોટા જે યુથ છે, એ પોતાના સપના એડજસ્ટ કરવા માંડ્યા છે. સપના એડજસ્ટ એટલે શું? કે પોતે જોયેલું સપનું કોઈ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કે પેરેન્ટ્સના અંડરમાં કે કોઈ પ્રેશરમાં પોતાનું સપનું બદલી નાખતા હોય છે. સપનું બદલવું એટલે તમારી જાતને મારવા જેટલું પણ અઘરું કામ છે. તમે જોયેલું સપનું કોઈ એક નિષ્ફળતાને કારણે, કોઈ એક ફેલ્યુરના કારણે તમે સપનું બદલી લેશો તો તમે જે ધાર્યું છે, તમે તમારી જાતને જે સાબિત કરવાનું આખી દુનિયામાં જે હોડ આપણે માંડી છે એ તૂટી જશે. માત્ર ને માત્ર આપણી જાતને આપણી સામે સાબિત કરવાની છે. પ્રોબ્લેમ એ થાય છે કે કેપેસિટી બાર સપનું જોવાનું કે આભાસી સપનું જોવાની વાત નથી કરતી, પણ આપણે જે સપનું જોયું છે એના માટે આપણે અલગ મહેનત કરી છે, ઘણી વાર આખી આખી જાતને સોંપી દીધી છે. પણ એક ફેલ્યુરના કારણે કે એક પરિસ્થિતિ આપણી ધારી ન થાય એ પ્રમાણે જો આપણે સપનું બદલી લેશું કે આપણે જીવવાનું બદલી નાખશું તો એ પ્રોપર નથી, એ યુવાનો ગુણધર્મ નથી. કારણ કે લોકો જ્યારે તમારું સપનું મૂકશે અથવા તમારું ધાર્યું નહીં થાય ત્યારે જે થાય સારા માટે, આમ તો કોના સારા માટે કીધું નથી, પણ ઈશ્વર ઈચ્છા, માલિકની ઈચ્છા. પણ હું સાબુદ્દીન સાહેબને ખૂબ નાનપણથી સાંભળતો આવ્યો છું એટલે મને યાદ છે. એ ખૂબ સરસ બોલે છે કે જે પડીને ઊભો થાય છે માલિક એને મદદ કરે છે. આ માલિક કયો, ઈશ્વર કયો, ઉર્જા કયો કે તમારી અંતરાત્મા કયો, એને જ મદદ કરે છે જ્યારે જે વ્યક્તિ પોતાનું સપનું પૂરું કરવા માટેના પ્રયત્નો કરે છે. મિત્રો, થાય છે શું ખબર છે? આપણે આપણું સપનું બદલીએ છીએ ને ત્યારે મનમાં ક્યાંક ને ક્યાંક આપણું જૂનું સપનું ક્યાંક રોળાતું હોય છે, એને આપણે આપણી પછીની પેઢીમાં થોપતા હોઈએ છીએ. પછી એ પેઢી આપણું સપનું પૂરું કરવા માટે પોતાનું સપનું રોળી દે છે. આ પેઢી દર પેઢી આ જિલ્લો એક અભેદ કિલ્લાની જેમ ચાલતો આવે છે. આપણે આ કિલ્લો તોડવાનો છે, કારણ કે આપણા સપના માટે આપણે અલગ મહેનત કરવાની છે. મિત્રો, આનંદ સફળતાનો નથી, આનંદ હંમેશા સફળતા પૂર્વક કરવાના પ્રયાસનો છે. ઇતિહાસમાંથી ઉપાડીને તમે કોઈ પણ વ્યક્તિ ગોતી, એક પણ વ્યક્તિ નિષ્ફળતા વગરની સફળતા પામી શક્યો નથી. તો તમે પણ અને હું પણ આપણા સપના પાછળ દોડ મૂકીએ અને બધી જ નિષ્ફળતાને, ફેલ્યોરને ભૂલી અને આપણો પ્રયાસનો આનંદ માણીએ. તમારા સફળતામાં ક્યાંક હું કામ આવ્યો તો મારી જાતને હું સૌભાગ્ય માનીશ. થેન્ક યુ વેરી મચ. મળતા રહીશું.